વિશ્વનાથજી હવે આજે પદ સાંભળીશું પાયલ હા જય સચિદાનંદ જય સચિદાનંદ અમારા જ્ઞાન વાક્યો ના अमलि समादिप अमारावाक्य अमलि छे समादिप अमल छे कारण पञ्च आ परिणा मेज पांच पञ्च परिणा मेज मोक्षबन् अमारा ज्ञान अमलती છે સમાદિ પદ જ્યાં લાગે કંઈ કે ગુચ્છ વાડો ત્યાં પુદગલની અસરપૂર્વી જ્યાં લાગે કંઈ કે ગુચ્છ ત્યાં લા પુદગલની असरपूर्वी शुद्धात्मा ज्ञान स स्वरूपनु लुद अमीय शुद्धात्मा ज्ञान स स्वरूपनु लक्षुद अमीय अमारा ज्ञानवाक्यो न अमलति छे समादीप अजागृ तीर्थकीनुकसान् चडावे चीत मन चकलो अजागृ चडावे चीत मन चकडु अहम आडाई ब्रह्मावे बुद्धि पर्म डो <coughs> अहम आडाई ब्रमावे बूदि बर्म अमारा ज्ञान वाक्यो न अमलधि छे समादिप पर परम पुण्यार्क पिनारा पामि परिणाम परम परमपुण्या कपञ्चामृ पिनारा पामि परिणा शुद्धात्मानिकटवर्ती जनारा प्राप्ति छे स्वा शुद्धात्मा ने नटवर्ती जनारा स्वमारा ज्ञान वाक्य अमलि समाधिप અવણ નિંદક કાર જગામી વા કરી છેવનવાદીક કાર જગામી વા કરી છે જુ તે માય શુદાત્મા मिहळु सत शिव जुए ते माय शुद्ध आत्माज ते मुष्का मी ह सत् शिव अमारा ज्ञान वा ना अमल थि चे समाधिपत् છે કારણ પાંચ આજ્ઞામાં પરિણામે જ મોક્ષ અભન અમારા જ્ઞાન વાક્યું ના જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ બો સરસ્વતી કાવ્યુ ગાયક બો કેમ આજે આવ્યું અં એટલે બે દિવસ પેલા સાંભળ્યું હતું એટલે પછી આજે આ સિલેક્ટ કર્યું અને આમાં મને કેશવ આનંદજી આ સમજવું છે કે છે કારણ પાંચ આજ્ઞામાં પરિણામે જ મોક્ષ અબંધ એની ઉપર થોડુંક સમજાવો બરોબર બહુ સરસ પછી આમાં આ પદમાં તો એટલી બધી ડેપ્થ છે કે વર્ણન થાય એવું નથી પણ એક એક વાક્યમાં હું તો પહેલા જ વાક્યથી આગળ નીકળી જ નહીં શક્યો કે દાદા કહેતા આગળ જ નહીં જઈ શક્યો દાદા કવિરાજે શું લખ્યું છે આ કે અમારા જ્ઞાન વાક્યોના અમલથી છે સમાધિ પદ આખી જિંદગી ગમે તેવા તપ કરે જપ કરે પણ સમાધિ થાય નહીં

કે એક વાક એક વાક્ય શું એક શબ્દ પકડી લેને ને તોય કામ થઈ ગયું હવે હું વિચારવા પડી ગયો એક શબ્દ ખાલી 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 દાદા પકડી લેને કામ થઈ ગયું એવું છે અમારા જ્ઞાન વાક્યોના અમલ થી એટલે અમારો દાદા કે છે કે કવિરાજ કે છે કે અમારો ખાલી જ્ઞાન ના કોઈ વાક્ય પકડી લે ને કે કેવા વાક્યો કે ભોગવે એની ભૂલ અથડામણ ટાળો બન્યું તે ન્યાય આ સિમ્પલ ખાલી દાદાના ખાલી વાક્ય પકડી લે ને એ અમલમાં આવી જાય ને દાદાના વાક્યો તો એ કામ થઈ ગયું આખું જગત નિર્દોષ દેખાય કે કે ભૂલ ભૂલ સમજી જાય તો કોઈ જ આગળ જેનો હિસાબ છે જે ભોગવે છે એની ભૂલ છે જે બન્યું તે ન્યાય છે અથડામણ ટાળો આપણે સવારથી સાંજ દર બે મિનિટે અથડામણ થઈ જાય છે આજનું બી દાખલો આપું મેં મારા એક ઓપરેટર ને કહ્યું આજે કે ભાઈ તું છે ને કાલે પાર્ટી ને ત્યાં માલ મોકલવાનો છે તું છે ને આજનો દિવસ નાઈટ કરી લે તો એ જયારે બી મારી પાસેથી રજા માંગે ને તો એ તરત જ તરત જ રજા માંગે તો હું આપી દઉં એમને કારણ કે આપણે તો દાદાનું જ્ઞાન મળી ગયું તો આપણે કેવું રહેવું પડે કે આપણે આપણા મન વચન કાંઈથી કોઈ જીવને દુઃખ ન આવો આપણે બન્યું બનતા એવા પ્રયત્ન કરવાના કે અથડામણ ના આવે અને અને એને પછી મને તરત જ ના પાડી દીતી કે મારે નથી આવું મેં તો તને ખાલી એટલું જ જયારે બી રજા જોઈતી હોય હું તને રજા આપી દઉં છું જયારે બી તારે બહાર જવું હોય તો હું કોઈ દિવસ ના નથી પાડતો પણ કોઈક દિવસ અમારે કંપનીમાં કામ પડે તો આપણે મદદરૂપ થવું જોઈએ ને હવે આટલું જ બધું બોલ્યું ને એને બહુ ખોટું લાગ્યું કાલથી હું તમારી જોબ નથી કરવાનો કાલે આપું છું પણ કોક વખત કહું કે મને મદદ કરતો તમે પછી આટલા ગુસ્સે થઈ જાઓ છો અને પછી કહો છો કાલથી હું જોબ પર નહીં આવીશ હવે એને ખબર છે કે એ મેન ઓપરેટર છે કંપનીનો એ નહીં આવે તો કાલે પ્રોડક્શન બંધ થઈ જાય પણ એ એ એ આવા સંજોગની અંદર હવે આવા સંજોગની અંદર જો આપણે આ અમલમાં રાખીએ કે ભાઈ આ દાદાનું દાદા શું કહે છે કે ભાઈ અથડામણ ટાળો આજે તારી વાત નથી માનતો તારી તારી જ ભૂલ છે તારી જ ભૂલ છે એટલે તું ભોગવી રહ્યો છે એ તો મોજથી જઈને સુઈ જવાનું છે એટલે એ જે વાક્યો આપણે તરત જ હાજર થયા નહીં તો પહેલા પહેલાનું કેશવ હોય ને તો એને શું કરું ઇમિડિયેટલી લીવ ધ કંપની હમણાં ને હમણાં કંપનીમાંથી નીકળી જતું તે મને આવી રીતે વાત કરી પણ આ જ્ઞાન કેવું છે દાદાના વાક્યો કેવા કામ કરે છે કે એ અમલમાં આવી ગયા તરત જ સમાધિ થઈ જાય પછી તરત જ એ નિર્દોષ દેખાય પછી એના બધા સંતોષો દેખાય આ બિચારો કેવો ગરીબ માણસ છે આટલી મહેનત કરીને ઘર ચલાવતું હશે પણ એને એને પડી એમના બધા કર્મો એવા ભારે છે કે તેને છૂટકો જ નથી નોકરી કરવાનું એટલે સમાધિમાં લઈ આવે નહીં માણસ સાથે કેટલી અથડામણ થઈ જાય કેટલી થઈ જાય હવે આ એક જગ્યા ની વાત નથી આ તો હસબન્ડ વાઈફ હોય મા બાપ નું છોકરા સાથે સંબંધ હોય ભાઈ બહેન નું સંબંધ હોય ત્યાં દરેક ઠેકાણે જો આ જ્ઞાનના વાક્યો હાજર ના થાય ને તો

સંભાવે નિકાલ કર્યો સંભાવે નિકાલ કર્યો એની આખી વિકરાળતા સમજાય અડધો પોણો કલાક મેં કહ્યું આજે એનું ઓપરેશન તો થશે જ પણ એમનું સમાધાન બી થવું જોઈએ અડધો પોણો કલાક એને જાત જાતના બધા સંજોગો બતાવ્યા કે ભાઈ મારી કોઈ ભાવના નથી તને દુઃખ આપવાની તને જે જોઈએ હું તને કરી આપું છું પણ સામેથી અરસપરસ વ્યવહાર કરવું પડે એકબીજાને સુખ આપવું પડે તું મને સુખ આપીશ તો હું તને દસ ગણો સુખ આપીશ તું મને દુઃખ આપીશ મને તકલીફ આપી તો એટલો એનો હું તને દુઃખ નહીં આપું પણ ઓટોમેટિક તારી આજુબાજુ એવા સંજોગ ભેગા થશે કે તને દુઃખ જ થશે કારણ કે આ નિયમ સંસારમાં કોઈ બી બદલી શકે નહીં આપશો સેકન્ડે ન્યાય કરે છે અને છેવટે અડધો કલાક તો થઈ ગયો એના પછી તો એના આંખો માંથી આંસુ આવી ગયા પછી મેં કહ્યું હવે બહુ ડોઝ ભારે થઈ ગયો છે હવે બંધ કરવું પડશે મીન્સ કે ભાઈ આપણે આવી રીતે વ્યવહાર ના કરવો જોઈએ આપણે જો સુખ જોઈતું હોય તો બીજાને સુખ આપો અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો તો તમારા ઘરમાં પાર્વગરના દુઃખ આવશે એટલે જેવી રીતે દાદા ભગવાન કર્યું છે કે આપણે બનતા પ્રયત્ન કરવાના કે જેથી કરીને સામે વાળાનું સમાધાન થાય એમને દુઃખ ના થાય અને એ વળી જાય એ ટર્નિંગ પોઈન્ટ થઈ જાય એટલે તમે ખરેખર રીતે દાદા ભગવાનનું જ્ઞાન તમે ઉપયોગ કર્યો એના અમલથી તમારે સમાધિ થશે અને થશે પછી માની ગયો ઓન ધ સ્પોટ અને બધું સારી રીતે ગેટ પાસ બી કેન્સલ કરાઈ અને ચાલો સાહેબ હું બેસી જાઉં છું કામ કરું છું ધ્યાન બહુ ગજબ નું કામ કરે તમે સામેવાળાને તમે કન્વિન્સ કરો એને અન્ડરસ્ટેન્ડ કરાવો ભલે મારો અડધો કલાક ગયો પણ એનું છે ને લાઈફ લોંગ હેલ્પફુલ થઈ જાય છે એવી રીતે અમારા ઘરમાં બી બાળકો સાથે હસબન્ડ સાથે જો તમે બેસીને અડધા કલાક સુધી એની દરેક વસ્તુની વિકરાળતા સમજાવો દરેક વસ્તુનું પ્લસ માઇનસ સમજાવો આ કયા કારણસર આવો સંજોગ આવ્યો મારી કોઈ મારે કોઈ ઇન્ટેન્શન નથી કે તમને દુઃખ આપવાનું પણ સંજોગ એવા આવી ગયા છે આ જે તમે કામ કરો છો એમાંથી તમારે કેટલા સો જણાનું ઘર બાર ચાલે છે કે મારું એકલાનું નથી ચાલતું તમારા બધાનું બી ચાલે છે તો આપણે બધા ભાઈઓ બધા ફ્રેન્ડ્સ અને બધા એકબીજાના શુભ ચિંતકો જોડે કામ કરી રહ્યા છે તો આપણે બધાને હેલ્પફુલ થઈશું તો દેવી દેવતાઓનો રાજીપો થશે તમારા ઘરમાંથી બધા અંતરાયો જતા રહેશે તમારા દુઃખો જતા રહેશે એટલે બનતા પ્રયત્ન કરો કે અમારા મન વચન કાયથી કોઈ બી જીવને દુઃખ ના થાય જો તમે એ ડિશન લીધું અને એવું નિશ્ચય કર્યું તો તમારા ઘરમાં કોઈ દિવસે દુઃખ નહીં આવશે અને બિચારા ગરીબોને તો ઘણા બધા દુઃખો હોય છે પણ આ જે દાદાના વાક્યો એવા એમને ટચ કરીને જાય છે કે આ વસ્તુ સાચી છે કે હું બધાને સુખ આપીશ તો મને સુખ મળશે નહીં તો કેટલા બધા દુઃખ છે ગઈકાલે એ પેલા થોડા દિવસ પેલા ઝાડ પરથી પડી ગયો

ફ્રેકચર ના પૈસા આપવાના હશે ને અને દાદા એક કે છે બઉ સરસ કે હિન્દુસ્તાન એક પોકેટ માર બી હોય ને હા તો એને જો દાદા વિજ્ઞાન નું જ્ઞાન મળે ને પાંચ આગળ મળે ને તો એ ભગવાન થઈ જાય બોલો તો આપણે સમજાવો આપણે છે કારણ પાંચ આજ્ઞામાં એટલે પાંચ ની અંદર કેટલા બધા કારણ છે એટલે એની અંદર મોટામાં મોટા રહસ્ય છે આ પાંચ આજ્ઞામાં જે આ કારણ શું છે કે જેના પરિણામે મોક્ષ કોઈ બંદર ના થાય એ પરિણામે દાદા શું કે જો પાંચ આજ્ઞા તમે પાળો છો તો એ તમારે એક બે અવતાર સુધી એવું રીતે એ પાડવાથી એવા કનેક્શન મળી આવશે જેથી કરીને એ આજ્ઞા પાડવાથી તમારે એક બે અવતારમાં મોક્ષ થશે આ બહુ મોટું રહસ્ય દાદાએ ખુલ્લું કર્યું કે જો તમે સિત્તેર ટકા બી આજ્ઞા પાડશો તો હું ગેરંટી આપું છું કે એક બે અવતારમાં તમે સીધા મોક્ષે જશો એટલે પાંચ આજ્ઞા શું કારણ છે કે આ કારણ જે તમને છે ને છેવટે મોક્ષે લઈ જાય છે જેવી તેવી પાંચ આજ્ઞા નથી કચ્છ ની પાંચ આજ્ઞા દાદા આપેલી છે અને સર્વ સમાધાન સેકન્ડ સેકન્ડે સેકન્ડે જે તમે આજ્ઞા પાડો

એટલું બધું સમાધાન થયું શુદ્ધાત્માના ચોપડામાં દિવસ રાત ક્રેડિટ થયા કરે તો આ બધી પાંચ કારણ બને છે મોક્ષનું સીધું તમને મોક્ષનો સિક્કો મારી આપે તરત જ જો તમે આજ્ઞા પાડો એવી ગજબ શક્તિ છે આ પાંચ આજ્ઞાની અંદર નહીં તો આખી લાઈફ હું જ્યાં સુધી નાનપણથી દાદા ભગવાનની જોડે હતો દાદા પાંચ આજ્ઞાનું બહુ મહાત્મ આપતા હતા ભારે ઘડી પાંચ આજ્ઞા બહુ મહાત્મ આપતા હતા પેલું તો શુદ્ધાત્મા નું શુદ્ધાત્મા રહે છે ને એટલે શુદ્ધાત્મા રહે છે એવું પૂછે એટલે તરત જ પહેલી નંબરની આજ્ઞા આવી ગઈ ને દરેક વાક્યમાં તમે માર્ક કરશો ને કે દાદાની પાંચ આજ્ઞા સમાયેલી છે ભોગવે તેની ભૂલ એની અંદર બી આજ્ઞા છે કોણ ભોગવે છે જેને જે તમે આપ્યું છે એ તે તમારે ભોગવટો તો આવશે જ આ કઈ તમે છૂટી જવાના નથી કોઈને દુઃખ આપો એટલે શું કહેવા માંગે છે તમારે કઈ દોષ દેખાતા હોય તો તમે આત્મા જુઓ અને રિયલ અને રિલેટિવ જુઓ તો તરત જ દોષ જોવાના બંધ થઈ જાય કે ના થઈ જાય એટલે આજ્ઞા જબરજસ્ત કારણ બને છે આપણે પરિણામ શું આવે છે એનું મોક્ષ આવે છે કોઈ બંધન નહીં કોઈ કશું નહીં નિરંતર મુક્તિ નિરંતર સમાધિ તમે અનુભવ કરશો ને કે પાંચ આજ્ઞામાં જો તમે રહેતા હો ને તો આખા દિવસ દરમિયાન તમને આમ આખો દિવસ સમાધિ જ લાગે કોઈ તમને ગુસ્સે થાય કે ગમે તે થાય તથા તમે એની અંદર રિયલ અને રિલેટિવ જુઓ ને કે આ તો મારો છે પણ અંદર તો શુદ્ધાત્મા ભગવાન બેઠા છે ને અમે ગમે તેવી મિસ્ટેક્સ કરીને આવતા પછી અમે પોતાને પોઝિટિવ બનાવીએ અમે दादा ની હાજરી માં રહેતા ગમે તેવી મિસ્ટેક્સ કરતા અથડામણ કરતા ઘરે ઝઘડા કરીને ફરી સત્સંગ માં આવીને બેસતા તો પણ દાદા અમને નિર્દોષ કરીને કોઈ દિવસ એક શબ્દ નહીં બોલ્યા કેમ કે હજુ તું આજ્ઞામાં રહેતો નથી એવું બી નહોતા બોલતા કારણ કે અંદર એવી ગજબની મશીનરી બેસાડેલી છે જે આખો દિવસ તમને ચેત-ચેત કરે છે કેવી ગજબની दादाએ અંદર મશીનરી સેટ કરી છે કેવી પ્રજ્ઞા બેસાડેલી છે ભરત રાજા ને તો ચેતવા માટે પેલા એક ચોકીદાર મુકવા પડતા હતા કે દર કલાકે ઘંટ વગાડતા હતા કે ભરત અમારે તો સેકન્ડ ને ચેતવાની વાળી એવી ગજબ ની દાદા એ પ્રજ્ઞા શક્તિ બેસાડી છે કે ક્યાંય આગી પાછી થતી નથી ક્યાંય બેલ વગાડવું નથી પડતું તરત જ હાજર થાય છે બોલો આ કેવી ગજબની દાદાએ મશીનરી સેટ કરી છે કેવું ગજબનું જ્ઞાન સેટ કર્યું છે એટલે દાદા પોતે બી કેતા અજાયબી બની છે આ કોઈ દિવસે બન્યું નથી આમ કોઈ દિવસે આવી આવી વસ્તુ સાંભળવામાં નથી આવી આટલા વર્ષો હજારો વર્ષો પહેલા એ વખતમાં બી ભરત રાજાના વખતમાં જયારે આ ક્રમિક જ્ઞાન હતું ત્યારે બી એ મશીનરી નહોતી હતી કે દર કલાકે ચેતવા માટે એવું બેસાડવું પડતું હતું પણ આપણી આ કાળની અંદર કેવું દાદા એ સરસ કહ્યું કે આપણે ખાવાના પૈસા હોય નહીં તો અહીંયા ચોકીદાર મૂકે તો એને કેટલા પૈસા આપવા પડે કે કલાકે કલાકે અમને બરોબર ચાલતું હોય તો દાદા કે કે આવો ક્યાંથી ચોકીદાર બેસાડો કે દર કલાકે તમને કે કે ભાઈ કેશો તું ચેત એટલે મશીનરી સેટ કરી આપી કે સેકન્ડે સેકન્ડે તમને ચેતતા રહે બોલો કેવું ગજબ દાદા અમારા પર કૃપા વરસાવી છે

ના ત્યારે દેખાઈ જાય છે ભૂલો દેખાઈ જાય છે અને જે અકડામણ થતી હોય છે એ પણ દેખાય છે એટલે તરત જ ભૂલો જેવી દેખાઈ જાય છે એટલે તરત જ દાદાને યાદ કરી અને પ્રતિક્રમણ કરી લઉં છું બોલાય પણ છે જે વાણી પણ બોલાય છે અને વાણી બોલતા પહેલા પણ એટલે એક જ પદ મનમાં આવ્યા ગુંજ્યા કરે છે એટલે બહુ સ્વાભાવિક રીતે આવ્યા કરે છે કે કંઠે બિરાજો હે દાદા કંઠે બિરાજો હે દાદા એ જ કન્ટિન્યુ આવ્યા કરે છે અને અહમ અને આડાઈ એ એ પણ દેખાય છે કે પોતાની વાત મનાવવાનું બહુ અહમ દેખાય છે કે સામે વાળાની વાત જલ્દી કન્વિન્સ નથી થતી હોતી તો એ પણ દેખાય છે તરત જ ટકોર થઈ જ જાય છે કે પાયલ પોતાનું કરવા જાય છે એટલે બસ હા અ આમ ઘણા 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 બધા ચેન્જીસ છે પણ ક્યારેક કોઈક વખત કડકાઈ થઈ જાય છે એ હજી છૂટતી નથી એટલે હવે દાદા પાસે એ જ શક્તિ માંગુ છું કે શ્રીયા એનું વ્યવસ્થિત લઈને આવી છે મને સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો એના વ્યવસ્થિતમાં હું ડખો ડખલ ના કરું એટલું કે એની એની એના પ્રમાણે જે છે એની રીતે કરશે અને તમે દાદા તમે એમની સાથે રહેજો બસ એટલું હું કોન્સ્ટન્ટ કરું છું એટલે ક્યારેક એમ થઈ જાય કડકાઈ થઈ જાય એટલે પછી મને પણ સામે શ્રીયા થોડું કામ કન્વિન્સ કરાવે સમજાવે એટલે હું પછી તરત જ તમામ કે ના તો વાત બરાબર છે એની સમજણ પણ એ લઈને આવી છે એટલે બરાબર 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 બહુ સરસ આ બહુ સરસ એડજસ્ટમેન્ટ છે અને થઈ જાય છે એની ચિંતા નથી દાદા શું કે છે કે આપણે નિશ્ચય કરવાનો કે મને બહુ પ્રેમ સ્વરૂપ થઈને રહેવાનું છે એમને માટે કાળજી કરવાનું છે એમને એમને વખતે વ્યવહારિક રીતે ખોટું થતું હોય તો વ્યવહારિક રીતે વગર પેલા હિંસક ભાવે વગર એમને એમને એક્સપ્લેન કરી શકવાની બધી દાદાએ છૂટ આપેલી છે આપણે અનુખાને બધું કનેક્શન છોડી દેવાનું છે કે ભાઈ આ હું જેમ કઉ એવું કરે હું જેમ બોલું એમ કેમ નથી કરતી એવા બધા જે છૂટી જાય ને આગ્રહ અને ખાલી એમના માટે કલ્યાણ આપણાથી ઘણી વખતે આપણે કરવા જતા હોઈએ છીએ પણ આપણે તો દાદા શું કે તમે ટેન્ડર ભરો દાદા ભગવાનને પ્રાર્થના કરો દાદા ભગવાન આમને સદબુદ્ધિ આપો એની સાચી સમજણ આપો બસ આટલું જ કે કરવાનું અને એના માટે અંદર નિરંતર જેટલો બી વખત આજુબાજુ હોય ને તો એમની અંદર શુદ્ધાત્મા જો જો કરવાના એટલે આખું એની અંદર બેઠેલા ભગવાન રિસિવ કરે છે કે તમે શુદ્ધ આત્માની દ્રષ્ટિથી જુઓ છો આ બહારથી એમને ફાયરથી જુઓ છો તમારે અંદર કોઈ બી એવી ભાવના નથી કે એમને દુઃખ આપવાની પણ આ તો વ્યવહારિક રીતે આવું થઈ જાય કડકાઈ થઈ જાય તો તરત જ આપણે પાછા વળવાનું છે દાદા એ કહ્યું છે કે એ દાદાનું એક વાક્ય હજુ સુધી ભૂલાતો નથી કે હે દાદા બાબુ મારા મન વચન કયાથી હમણાં હું બહાર જઉં છું મારા મન વચન કયાથી કોઈ બી જીવને દુઃખ ના હો આવું તમે પાંચ વખત બોલીને જાઓ એના પછી તમે બહાર ગયા કે તમારા છોકરાઓ સાથે કે બાળકો સાથે સંપર્ક કર્યો અને તમારા જવાબદારી નથી એ મારી જવાબદારી છે હિસાબથી થાય છે એ આખી સાયન્સ અમને ખબર છે એટલે તમે તમારું નિશ્ચય કરતા રહો અને પછી તેમ છતાં પણ દુઃખ અપાઈ જાય તો તમારે એના માટે કશી ચિંતા કરવાની નથી એનું પ્રતિકમણ કરી લેવાનું અને દાદા ભગવાન પાસે થી શક્તિ માંગમાં કરવાની હે દાદા ભગવાન મારી એવી વાણી આપો જેથી કરીને મારી વાણી હિત મિત પ્રીત વાળી નીકળે મારા માણી થી બધાને સુખ મળે મારા છોકરાઓ મારા વાણી થી એમને દુઃખ ના થાય અને એ પોતાના ધ્યેય ઉપર પહોંચી જાય બસ દાદા ભગવાન અમે આ તમને સોંપ્યું તમે એમની દેખભાળ કરજો તમે એમનું રક્ષણ કરજો અમે અમારા પોતાના સ્વ માં જઈએ છીએ આપણે બી પોતાનું કામ કરવાનું છે ને આપણે એના માટે ભાવના કરવાનું છે બરોબર અને એ દરેક જણા બધું ઐશ્વર્ય પોત પોતાની સુખ સાહેબી લઈને આવ્યા છે પોતાના હિસાબ બધા લઈને આવ્યા છે હવે હું મારો એક દાખલો આપું કે અમારા બાપુજી બહુ અમે આઠ ભાઈઓ હતા અને એક બેન તો એમને નાનપણથી એવું થતું હતું કે આટલા બધી પ્રજાને આટલી બધી પલટન ને આ બધું કેવી રીતે બધું પાલન પોષણ થશે કેવી રીતે મોટા થશે શું કરશે કેવી રીતે એના બધાના લગ્નો થશે હવે એક ફાધર હોય મધર એને ઓલ ધ ટાઈમ ટેન્શન થાય કે નહીં નવ જણાનું તો કેટલું બધું એમને થયા કરે પણ આ કેવી અજાયબી બની આપણે એવું બહુ વિચાર કરતા કેવું થશે આમ થશે તેમ થશે પણ એ દરેક રીતે પોતાનો હિસાબ લઈને જ આવેલા હોય છે આપણે કશું કરી શકતા જ નથી આપણે દાદાએ શું કહ્યું કે તમે તમારા બાળકોને છોકરાઓને બધાને સંસ્કાર આપો એટલી તમારી જવાબદારી પૂરી થઈ ગઈ એના પછી એની મેળે હિસ્સા વ્યવસ્થિત શક્તિ બધું અને પોતાનું એ બધું મટીરીયલ લઈને આવેલા છે પોતાની સુખ સાહેબી લઈને આવે છે કેવી રીતે રહેશે ક્યાં રહેશે કેવી રીતે ખાશે બધું આખું એનું ગ્રાફ તૈયાર છે આપણે શું ચિંતા બાપુજી તે વખતે એ વિચારતા હતા એ કરતા તો દાદા એક જ વાક્યમાં એમની આખી બધી ચિંતાઓ આની આખી બધી મૂંઝવણ એની આખી બધી સમજણ બધી ફેરવી કાઢી સબ અચ્છા હોગા આપ બિલકુલ ચિંતા મત કરો સબ અચ્છા હોગા એટલે તમે શું કહ્યું તમે પોઝિટિવ થઈ જાઓ બધું સારું જ થવાનું છે કઈ ઊંધું થવાનું જ નથી એટલે પછી જોયું કે બધા ભાઈઓ ને ફેક્ટરીઓ બધા ભાઈઓ ને બધા સુખ સાહેબી બધું જે હતું તે બધું આવી ગયું એટલે આપણે શું કરવાનું છે આપણે ખાલી ભાવના ભાવવાની છે કે દાદા ભગવાન એમનું કલ્યાણ કરો એમનું એમનો ધ્યેય પૂરું કરો એમને સુખ સાહેબી આપો એમને જે એમનું છે એમનું કલ્યાણ કરો બસ દાદા ને ટેન્ડર ભરીને સોંપી દેવાનો પછી તમારી જવાબદારી પોતાના સો માં રહો ને સમાધિમાં રહો એવું ગજબનું દાદા એ જ્ઞાન આપેલું છે હમ